દુર્બીની સોડમ કાર્યક્રમ સાંભળતા અમારા તમામ શ્રોતાઓનું ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 16 એપિસોડ્સ પૂરા કર્યા છે અને એ આપણા માટે બહુ જ ખુશીની વાત છે. તો સૌથી પહેલા તો હું સુરભીબેનને આવકારું છું. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. કેમ છો તમે બધા? અમે બધા પણ એકદમ મજામાં છીએ. સુરભીબેન, આજે આપણા સુરભીની સોડમ કાર્યક્રમને 16 એપિસોડ પૂરા થઈ ગયા અને રેડિયો ઉપર આપ આવો સરસ મજાનો જે પ્રતિભાવ મળ્યો છે એ ખૂબ જ સરસ કહેવાય. બહુ જ સાચી વાત છે. મેં એવું સાંભળ્યું હતું કે જયારે પણ રેડિયોમાં કોઈ પણ પ્રોગ્રામ આવતા હોય તો મોટા ભાગે 13 એપિસોડ ના હોય છે અને આપણા જે મિત્રો છે એ લોકોએ આ પ્રોગ્રામને એટલો બધો આવકાર્યો છે અને હજી પણ એ લોકો આપણી પાસેથી કંઈક નવું નવું જાણવા ઈચ્છે છે અને સાંભળવા માંગે છે, તો એ આપણા માટે બહુ જ મોટી વાત છે. એકદમ. પણ જે લિસનર્સ મિત્રો છે ને એ આપણને વોઇસ નોટ ને વોઇસ મેસેજીસ કરે છે, પણ એ લોકો શું કરે છે ખબર છે? પોતાના નામ નથી લખતા. એકચ્યુઅલી જો એ લોકો પોતાના જો નામ લખે ને તો આપણે એમના નામ પણ મેન્શન કરી શકીએ. હવે જો હમણાં જ મેં જોયું તો હવે 2-3 જણે સરસ રીતની લખ્યું છે કે ભાઈ અમને ઊંધિયું શીખવું છે, અમને હમણાં હેલ્ધી છે, શિયાળો આવે છે તો કોઈ એવી આરોગ્યપ્રદ રેસીપી શીખવો. પણ નામ ના લખાય ને એટલે આપણે શું થાય કે આપણે મેન્શન ના કરી શકીએ. ચોક્કસ મિત્રો, એક ખાસ વિનંતી છે તમને બધાને કે તમે તમારા નામ સાથે તમારી ક્વેરી મોકલો, જેથી કરીને તમારું નામ પણ અહીંયા રહીએ અને જો તમે ઈચ્છો તો તમે પણ અમારી સાથે જોડાઈ શકો છો. અને નામ સાથે મોકલશો તો ક્યારેક તમારી પાસે પણ કોલ આવશે અને તમે પણ આ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો. ચોક્કસથી હવે આગળ તમારું નામ મોકલાવજો તો અમે પણ ખુશ થશું કે ચલો આ હિનાબેનની ક્વેરી છે, આ લતાબેનની ક્વેરી છે અને અહીંયા તમારું નામ સાંભળીને તમે પણ ખુશ થશો. એકદમ સાચી વાત છે અને આ તો યાદગીરી રહી જાય ને આપણા માટે. યસ. તો સુરભીબેન, હમણાં લાલ જામફળ બહુ આવે છે. તમને ખ્યાલ હશે તો કે જ્યાં જો ત્યાં લારીઓ પર લાલ જામફળ આમ કાપેલા ગોઠવેલા હોય, એટલા સરસ ઢગલા હોય ને લારીઓમાં કે આપણે જોઈએ ને એટલે ન ઈચ્છીએ ને તો પણ એવું થાય કે ના ના ચલો આજે તો લાલ જામફળ લેવા જ છે. એકદમ ઘરે આવી જ જાય, આવી જ જાય. અને પાછા જામફળ તો ખાસ શિયાળામાં જ મળતા હોય ને એટલા સ્વાસ્થ્યપ્રદ છે કે એમાં પણ જામફળ ખાવાથી ડાયાબિટીસ પણ નિયંત્રિત થાય છે, બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે. અને બીજું કે જેને પિત્તની તકલીફ રહેતી હોય ને એ લોકોને હાથ પગની જે બળતરા થતી હોય ને તો એને તો ભોજન પછી કે છે કે નિયમિત એક જામફળ તો ખાવું જ જોઈએ. અને બીજું કે લાલ જી અને લાલ જામફળમાં જે વાઇટામિન અને ખનિજ તત્વો મળે છે એ આપણને અનેક બીમારીથી બચાવે છે. અને એમાં તમને તો ખ્યાલ હશે કે એમાંથી વિટામિન B9 હોય છે જે શરીરના આપણા DNA અને સ્નાયુને સુધારવાનું પણ કામ કરે છે. તો મને એવું જ થયું કે આપણા મિત્રો પણ ડિમાન્ડ કરે છે કે ભાઈ અમને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ શીખવી છે, તો મને તો કે લાલ જામફળને લઈને તમે જો કોઈ રેસીપી શીખવો મિત્રો તો કેવું રહેશે? ચોક્કસ શીખવીએ. જો મોટા ભાગે તે કહ્યું એ પ્રમાણે કે શિયાળામાં અત્યારે આ ભરપૂર સીઝન છે લાલ જામફળ ખાવાની. અત્યારે આપણે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં માણી પણ લેતા હોય છે, લગભગ રોજ ઘરે કિલો જામફળ આવતા હોય અને 2 દિવસમાં પૂરા થઈ જતા હોય છે. પણ આ જ બેનિફિટ આપણે જો હજી વધારે ટાઈમ સુધી લેવા હોય તો શું કરવું જોઈએ, તો એનો હું આજે જવાબ આપવાની છું કે તે કયું એ પ્રમાણે કેટલા બધા બેનિફિશિયલ છે જામફળ. અને ડાયજેસ્ટિવ સિસ્ટમ ને સુધારે છે, એની સાથે વિટામિન સી થી ભરપૂર છે. એટલે શિયાળામાં ખાસ વિટામિન સી આપણે વધારે પ્રમાણમાં લેવા જોઈએ, જેથી કરીને શરદી છે કે ખાંસી છે કે જે એવા જે પ્રોબ્લેમ થાય છે એ વિટામિન સી ની માત્રા જો આપણા શરીરમાં વધારે હોય ને તો આવા પ્રોબ્લેમ નથી થતા હોતા. એકદમ. તો એના માટે જામફળ ને આપણે અત્યારે તો ખાઈ લઈએ છીએ, અત્યારે લગભગ 2 મહિના જેવા જામફળ બહુ જ સરસ મળતા હોય છે. પણ પછી જો આપણે એને સ્ટોર કરીને રાખીએ તો બહુ સારું કહેવાય, કારણ કે શિયાળા પછી તો જામફળ દેખાશે પણ નહીં. તો સ્ટોર કરેલું હોય તો જ્યારે આપણને ઈચ્છા થાય કોઈ વાર તો આપણે પી શકીએ, કાંઈ પણ એવું જામફળ ને લગતું. હા, તને ખબર છે આપણે બહારથી રેડી ટેટ્રાપેક લાવતા હોય છે, જામફળ નું શરબત છે અથવા તો જામફળ નું જ્યુસ છે. જી. તો આજે આપણે એવી જ રીતે જામફળ નો પલ્પ અથવા તો જામફળ નો સ્કોશ બનાવીને ઘરે રાખી દેવાનું છે અને પછી તમે એને 6-12 મહિના સુધી લઈ શકો છો. અચ્છા, એટલે એને સ્ટોરેજ કરી શકાય છે? હા, ચોક્કસ કરી શકાય છે. ફ્રીજમાં એને સ્ટોર કરવાનું છે અને જે જામફળ નો પલ્પ બનશે એટલે જે સ્કોશ બનશે ને એ થોડો થીક બનશે, કારણ કે જામફળ એ પલ્પી ફ્રૂટ છે. જી. એટલે એનો જે સ્કોશ બનશે કે એનો જે પલ્પ બનશે એ થીક હશે અને એને તમે લાંબો ટાઈમ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો, ફ્રીઝરમાં પણ સ્ટોર કરી શકો છો અને તમે એનો ઉપયોગ કરી શકો છો બહુ સરસ રીતે. અરે વાહ, તો બહુ સરસ રેસીપી હશે આપણા મિત્રો માટે. તો એના માટેની શું શું સામગ્રીઓ જોશે તે જણાવો. ચોક્કસ ચોક્કસ. જો બહુ આપણે લાંબી વાત નથી ચલાવી, આપણે સીધા વાનગી પર જ આવી જઈએ. ચોક્કસ. જયારે આપણે જામફળ નો સ્કોશ બનાવતા હોઈએ ત્યારે જામફળ લેવાના છે. આપણે 500 ગ્રામ લાલ જામફળ લઈશું, એની સામે 500 ગ્રામ ખાંડ લઈશું. હવે તમે બાઉલમાં મેજરમેન્ટ કરતા હો તો જામફળના ટુકડા 1 બાઉલ લેતા
કરતા હો તો એની સામે એક બાઉલ ખાંડ લેવાની છે અને જામફળની છાલ પણ નથી ઉતારવાની અને અંદરનો જે બીજવાળો ભાગ છે એ પણ કાઢી નથી નાખવાનો. આપણે ડાયરેક્ટ એના પીસ કરી લેવાના છે, ટુકડા કરી લેવાના છે. એની સાથે બે નંગ લીંબુનો રસ જોઈશે. જે આપણે 500 ગ્રામ જામફળનું મેજરમેન્ટ લઈએ છીએ એની સામે 2 નંગ લીંબુનો રસ લઈશું અને 1 ટીસ્પૂન સંચળ લઈશું. બસ આટલી 4 વસ્તુ જોઈએ છે અને આ બધી જ વસ્તુ અત્યારે તમારા ઘર હાજર જ છે, કારણ કે જામફળ તો ઘરમાં ઓલરેડી લીધેલા છે. અને બાકીની 3 વસ્તુ છે એ તો છે, તો હવે આપણે કોસ્ટ કે પલ્પ જે છે એને કેવી રીતે બનાવવું ને એ હું તમને કહું. મોટા ભાગે ઘણા લોકો સ્ટોર કરતા હોય છે, એ લોકો શું કરે છે કે જામફળ કાચા જ હોય એને મિક્સરમાં લે, એની સાથે ખાંડ ઉમેરી દેતા હોય છે અને ક્રશ કરી લેતા હોય છે અને ક્રશ કરી અને આ રીતે જે પલ્પ તૈયાર થાય છે એને સ્ટોર કરતા હોય છે. તો આ રીતે પણ તમે સ્ટોર કરી શકો છો, પણ આ રીતે સ્ટોર કરેલો પલ્પ જે છે એ તમે લાંબો ટાઈમ સુધી નહીં રાખી શકો, લગભગ 2 થી 3 મહિના સુધી રહેશે. પણ જ્યારે તમે એને ખાંડને કૂક કરીને જ્યારે કોસ બનાવશો ત્યારે એ જે પલ્પ છે એ લાંબો ટાઈમ રહેશે. એટલે જો હવે હું તમને રીત જણાવી દઉં કે જે 500 ગ્રામ આપણે ખાંડ લીધી છે એને એક પેનમાં લઈ લેવાની છે, એક તાંસામાં લઈ લેવાની છે અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે. હવે એને ગરમ કરવાનું છે અને ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. અને તમને એવું લાગે કે હવે ચીકાશ પકડાઈ રહી છે, ચાસણી નથી બનાવવાની પણ જસ્ટ ખાલી ચીકાશ પકડાય ને એટલી ખાંડને એને મિશ્રણને ગરમ કરવાનું છે. હવે એની અંદર જે જામફળના ટુકડા આપણે કરીને રાખ્યા હતા એ ટુકડા ઉમેરી દેવાના છે અને એને ફરીથી લગભગ 5-1 મિનિટ સુધી ઉકાળી લેવાનું છે. આ રીતે એને ગરમ કરવાથી જે જામફળના ટુકડા છે એ સોફ્ટ થઈ જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે, એટલે કે જામફળ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે તમે ફ્લેમ ઓફ કરી દો અને એની અંદર લીંબુનો રસ અને સંચર પાવડર ઉમેરી લેવાનું છે. આની સાથે જો તમને ગમે ને તો ફુદીનો પણ ઉમેરજો. જામફળની સાથે ફુદીનાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને ચપટી મીઠું ઉમેરી દેવાનું છે. આ બધી જ વસ્તુ ઉમેરી અને થોડી વાર સુધી રહેવા દેવાનું છે અને મિશ્રણ ઠંડુ પડે ને પછી એને ક્રશ કરી લેવાનું છે. હવે જ્યારે આપણે ક્રશ કરીએ ને ત્યારે એ વાત ખાસ ધ્યાન રાખવાનું છે કે મિક્સરને આપણે ચાલુ બંધ એવી જ રીતે કરી અને ક્રશ કરવાનું છે, જેના કારણે એના જે બીજ છે ને એ ક્રશ ન થઈ જાય. જો બીજ એક વખત ક્રશ થઈ જશે ને તો જે તમારો પલ્પ છે ને એ થોડો કડવો થઈ જશે, બિટર થઈ જશે. એટલે આ પલ્પ જે છે તમારે ગાળી લેવાનું છે, સૂપની ગળણી હોય એનાથી ગાળી લેવાનું છે, જેથી કરીને ફુદીનાના જે પણ ઉપરના છોતરા હશે એટલે જે એના નાના નાના કણ કદાચ એટલે ફુદીનાના પાંદડા કોઈ વખતે વગરના રહી ગયા હોય તો એ નીકળી જશે અને જે બીજ છે એ પણ ઉપર રહી જશે અને નીચે એકદમ સરસ સ્મૂધ પલ્પ તૈયાર થઈ જશે. હવે આ જે પલ્પ એ છે ને તમે જે પેલો ખાંડની સાથે જામફળને ડાયરેક્ટ કાચા ક્રશ કરો છો ને એના જેટલો થીક નહીં હોય, થોડો સ્મૂધ હશે, એટલે કે તમે ચમચીથી લઈ શકો ને એવો હશે. તો આ રીતે તમે પલ્પ બનાવી અને લગભગ 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમે એને ફ્રીઝરમાં રાખો ને ત્યારે પણ એ થીક નહીં થઈ જાય, એટલે કે જામી નહીં જાય, બરફ નહીં જામી જાય એની અંદર અને એકદમ સરસ સ્મૂધ તમે ચમચીથી એને લઈ શકશો. હવે આ રીતે તમે પલ્પ બનાવી અને સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમારે શરબત બનાવવું હોય, નાની 2 ચમચી તમે લેતા હો તો ગ્લાસમાં 2 ચમચી લો, એની સાથે થોડું પાણી ઉમેરી મિક્સ કરી અને શરબત બનાવી શકો છો. હવે આ જે પલ્પ તૈયાર થયો ને એ મલ્ટીપર્પઝ છે, એટલે તમે સોસ જેવો એક પલ્પ તૈયાર થશે, એટલે એને તમે વેનીલા આઈસ્ક્રીમ હોય એના ઉપર પણ પોર કરી અને તમારા ફ્રેન્ડ્સ આવ્યા હોય તો એને તમે સર્વ કરો તો બહુ જ સરસ લાગે. જેમ આપણે ચોકલેટ સોસ છે કે સ્ટ્રોબેરી સોસ ઉમેરતા હોઈએ એવી રીતે આ જામફળનો સોસ પણ તમે ઉમેરી શકો છો, ઉપરથી થોડો ડ્રીઝલ કરીને, તો બહુ જ સરસ લાગે છે. આ રીતે તમે મોકટેલ પણ અલગ અલગ બનાવી શકો છો, એટલે કે જામફળનું શરબત બનાવ્યું એની સાથે તમે કોમ્બિનેશનમાં ઓરેન્જનું જ્યુસ તમે એડ કરી દો અને થોડી વેનીલા આઈસ્ક્રીમ એડ કરી અને ચર્ન કરી લો તો પણ બહુ જ સરસ એક મોકટેલ તૈયાર થઈ જશે. તો આઈસ્ક્રીમ પોપ ટાઈપનો એક મોકટેલ તૈયાર થશે. અલગ અલગ તમે ઘણા જ બધા વેરિએશન કરી શકો છો. અને જ્યારે તમારા ઘરે ગેસ્ટ આવે ત્યારે જો તમે આવું કોઈ સરસ મજાનું ફ્રેશ જ્યુસ કે ફ્રેશ મોકટેલ સર્વ કરો તો બધાને મજા પડી જાય કે આહા શું બનાવ્યું છે. અને એવું નાનું ગેટ ટુગેધર હોય કે નાની એવી પાર્ટી હોય તો તમારો વટ પડી જાય. સાચી વાત છે, કારણ કે મોટા ભાગના લોકો છે ને તે બહારના ઓલા ફિઝી ડ્રિંક્સ રાખતા હોય છે ઓલવેઝ, એના કરતા આવું રિફ્રેશિંગ હોય. અને જામફળનું શરબત તો કેટલું પણ આપણે અગાઉ એના બધા બેનિફિટ્સ જણાવે કે કેટલું જામફળ સ્વાસ્થ્યપ્રદ છે આપણા માટે, તો આવું તો ચોક્કસ બનાવવું જ જોઈએ. ચોક્કસ, તો તમે બનાવી અને સ્ટોર કરી શકો છો અને ચોક્કસથી તમે આ બનાવજો અને અમારી સાથે ફોટો પણ શેર કરજો
તમને કેવું લાગ્યું એ પણ અમને જણાવજો તો અમે ખૂબ ખુશ થઈશું. ચોક્કસથી, અને આવતા અઠવાડિયે ફરી પાછા સુરભીબેન સાથે કોઈક નવી જ આવી રેસીપી સાથે ભેગા થશું. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મનોજ સોનીના નમસ્કાર. એક મિનિટ મનોજભાઈ, એક મિનિટ, આ ફોની નાપની પસંદ નથી. હું એ જ કહું છું કે આ તમે રોજ આ સુરભીની સોડમ દર શનિવારે કરો છો અને અહીં પ્રોગ્રામ કરો છો તમે રસોઈ માટે, બરોબર? રસોઈ તમે કોના માટે બનાવો? ભાઈઓ માટે. આ તો પછી ભાઈઓને પૂછું તો જોઈએ કે તમે શું બનાવો છો. ભાઈઓને શું ભાવે છે પૂછો છો તમે? આજે પૂછી લઉં, તમને શું ભાવે? બરોબર છે કે બહેનોના કાર્યક્રમમાં ભાઈઓ ના આવે, પણ ભાઈઓને પૂછવું તો જોઈએ. આ કેટલા મહિનાથી હલાવ્યા જ કરો છો તમે પ્રોગ્રામ, કે આ બનાવી ઓ બનાવી, પણ ભાઈઓને પૂછ્યું કે આ તમે કેવા આ તલના લાડુ બનાવ્યા પછી કેટલા માણસોના દાંત તૂટી ગયા એમ તમે પૂછ્યું કોઈને? ના, અમારી ગૃહિણી જે પણ લાડુ બનાવે કે જે પણ મુઠિયા બનાવે કે જે પણ રોટલી બનાવે એનાથી કોઈને કાંઈ નુકસાન નથી થતું. આ જો મને મુઠિયા ઉપરથી યાદ આવ્યું, ઘરે મારી વાઈફ પણ સરસ મુઠિયા બનાવે છે. અને ઘણીવાર શું છે, આપણે મોર્નિંગમાં હોઈએ ને તો સ્મિતાની મોર્નિંગ હોય ને તો આપણે એનાઉન્સર છે, પણ એનાઉન્સર છે તો સાથે સાથે ગૃહિણી બહુ સારી છે અને એ મુઠિયા બહુ મસ્ત બનાવે. અરે મુઠિયા તો સારા બનાવે છે, પણ સાથે ઢોકળા અને એક છે ને એ હેલ્થ ડ્રિંક બહુ સરસ બનાવે છે. તો આપણે આજે એને પૂછીએ તો જોતો ક્યાં છે. એ સ્મિતા બોલો બોલો. એ સ્મિતા અને હું ચાય પીવું ત્યાં સુધી ચેતાલીને કે કે આ મુઠિયા આપણે જે આમ તો બધા બહેનો મુઠિયા બનાવતા જ હોય, પણ આ સ્મિતાના મુઠિયા કંઈક બહુ અલગ હોય છે, એ કેવી રીતે બનાવે ચેતાલી તું એને પૂછ. ચોક્કસ. ઓમ તો વ્યુઅર્સ મિત્રો આપણા હંમેશા સાંભળો, સાચી વાત છે. ભૂલી ગઈ, હવે આગળ બોલ. તે મુંજી પટ કરી છે છોકરીને, પણ એમની ભાઈઓને તો પૂછતી નથી. અરે સાંભળો, ઓમ તો આપણા લિસનર્સ ઓલવેઝ પોતાની ડિમાન્ડ અમને કહેતા જ હોય છે, પણ આજે આપણા સાથે જોડાયેલા અમારી સાથે કામ કરતા મનોજભાઈ, મનોજભાઈની ખાસ ફરમાઈશ છે કે સ્મિતાબેન આપણને સરસ મજાના મૂઠિયા શીખવે. એ શીખવે અને તમને કહી દઉં કે હું શ્રોતા મિત્રોને પણ ખાસ કહું કે એ જે મૂઠિયા બનાવે છે ને, મૂઠિયા તો સારા હોય જ છે, પણ એ મૂઠિયામાં છેલ્લે ઓલા જે વધે ને ખબર છે, ભૂકો, તું આ શીખાડ કે આ મુઠિયા કેમ બને અને ખાસ તો ભૂકો. ભલે, ભાંગીને ભૂકો. હા, આમ તો ભાંગીનો ભૂકો કરી નાખે એવી છે, પણ આજે મુઠિયાનો ભૂકો શીખાડશે. સુરભીની સોડમાં હવે હું સ્મિતાને લઈને આવીશ અને એ સરસ મજાના જે એક હેલ્થ ડ્રિંક બનાવે છે ને એ પણ બહુ સરસ બનાવે છે. તો ફ્રેન્ડ, સૌથી પહેલા આપણે એમની પાસેથી હેલ્થ ડ્રિંક શીખી લઈએ કે એ પીણું એટલું તાજગી વાળું છે. તો સ્મિતા, સૌથી પહેલા તો તું અમારે એ હેલ્થ ડ્રિંક શીખવી દે અમારા મિત્રોને. ચેતાલી, આપણે જે ચાયની ચુસ્કી કાર્યક્રમમાં પણ મળીએ છીએ ત્યારે પણ વાતો કરીએ છીએ, અને આજે તે મને ઇન્વાઇટ કરી છે એટલે ઇન્વાઇટ તો ઠીક, પણ હવે તમે રાડારાડી કરીને મને બોલાવી લીધી છે કાર્યક્રમમાં કે ક્યાં ગઈ ક્યાં ગઈ. હું હાજર છું દોસ્તો તમારા માટે થોડીક રેસીપી લઈને. સૌથી પહેલા હેલ્થ ડ્રિંકની વાત કરીએ ચેતાલી, જે તે મને પૂછ્યું એ એવું છે કે બેનો ચા બનાવતા બનાવતા બાજુમાં જ ગેસ પર 2-3 ગ્લાસ પાણી મૂકી અને એની અંદર તજનો અને મરીનો ભૂકો, 8-10 મરીના દાણા અને એક તજનો નાનકડો એવો ટુકડો એને ખાંડી અધકચરું અને એને ઉકાળવા મૂકી દેવાનું, અને સાથે સાથે 10-12 દાળખીઓ ફુદીનાની એ પણ સાથે નાખી દેવાની. અને આ એટલું ઇઝી છે કે ચા બનાવતા બનાવતા બાજુમાં બની જાય. એ થોડુંક 10-1 મિનિટ ઉકળે પાણી એટલે એની અંદર આદું ખમણીને નાખી દેવાનું, સાથે સાથે જે દેશી ગોળ આવે છે એ નાખવાનો 1-1.5 ચમચી જેટલો, 1 લીંબુ અને 1 ચમચી સંચળનો પાવડર. આ સંચળ એટલે એટલું નાખી અને એ ગરમ ગરમ જે ઉકળેલું પાણી હોય એને ગાળી અને એને તમે થર્મોસમાં ભરી દો, પછી એને પી શકો છો જ્યારે પણ તમને એની ઈચ્છા થાય ત્યારે. અને એની સાથે સાથે સવારના જો આખું ફેમિલી ઘરેથી જ્યારે નીકળતું હોય કે એ પહેલાં સવારે ઉઠીને ચા પીતા પહેલાં પણ તમે એ પીઓ તો એ શરીર માટે, ડાયજેશન સિસ્ટમ માટે બધી જ રીતે આ બહુ જ સરસ ડ્રિંક છે. જે મરી તજ જે છે એ તમારા બ્લડને
સારું રાખે છે, મરી તમારી ડાયજેશન સિસ્ટમને બહુ સારી રાખે છે, આદું પણ એમાં હેલ્પફુલ થાય છે, અને ફુદીનો તો છે જ, તાજગી આપે ફૂજી. હા, ફૂદીનો. અને આ હેલ્થ, આ જે સ્ફૂર્તિવાળું પીણું છે ને ફ્રેન્ડ્સ, અમે લોકો પીએ છીએ જ્યારે પણ અમે લોકો સાથે ડ્યુટીમાં હોઈએ છીએ ત્યારે, એટલું સરસ મજાનું છે પીણું કે પીધા પછી આપણને એટલી તરત જ ઇન્સ્ટન્ટ કહીએ ને એટલી તાજગી અનુભવાય છે. તો ફ્રેન્ડ્સ આ ચોક્કસથી બનાવજો તમારે ત્યાં. અને હવે સ્મિતા શું શીખવે છે બીજું? હવે જો સ્મિતાએ સરસ મજાનું હેલ્ધી ડ્રિંક શીખવાડ્યું અને સ્ફૂર્તિ આવી ગઈ, તો એક સ્ફૂર્તિ આવી જાય હું સરસ મજાનું ગીત સંભળાવી ને પછી બીજી વાનગી. તો કયું ગીત આજે સ્મિતા તું સંભળાવીશ બોલ? એને તો નવરાત્રી ગીત મૂકી દો એટલે પૂરું. આ જો ગુજરાતી હોય એટલે ગરબા હોય, અને ગરબા હોય એટલે ઢોકળા હોય, મુઠિયા હોય, થેપલા હોય, થેપલા હોય. ચોક્કસ. તો હવે સ્મિતા તારા ખજરામાંથી શું શીખવે છે અમને? બસ જે તમે જેના માટે બૂમ પાડીને મને બોલાવવામાં આવી છે એ મુઠિયાની રેસીપી થઈ જાય. તો દોસ્તો, સૌથી પહેલાં તો આપણા જે પણ લોટ લઈએ ને એ બધા સરખા ભાગે લેવાના, અને એમાં હું બધા અલગ અલગ લોટ, થોડોક ઘઉંનો લોટ, એની સાથે સાથે ચણાનો લોટ, પછી ભેળકાનો લોટ જે આવે છે કે જેમાં મગ, ચોખા, બાજરો એ બધું જ એડ હોય છે, એ ભેળકાનો લોટ, ઢોકળાનો લોટ જે આપણે દળેલો હોય ઘરમાં એ પણ, અને એની સાથે સાથે બાજરાનો પણ વધારાનો જો એડ કરવો હોય તો એ પણ કરી શકાય. અને એની સાથે સાથે હું એડ કરું છું રાગીનો લોટ, જે નાચણીનો લોટ કહેવાય છે, એ પણ હેલ્ધી ઓપ્શન છે. તો એ લોટ, અને એની સાથે સાથે તમારે જે પણ એમાં વેજીટેબલ્સ નાખવા હોય એમાં તમે બધા જ નાખી શકો, ગાજર નાખી શકો. અત્યારે શિયાળાની સિઝન છે તો શિયાળામાં મેથી બહુ સારી મળે છે, લીલું લસણ, આ બધી જ તમે જે પણ એમાં એડ કરવા માંગતા હો. અને ઘણી વખત તો આપણી પાસે લેફ્ટ ઓવર્સ
ચોક્કસ લેફ્ટઓવર્સ વસ્તુ એવી છે ને એમાં મૂઠિયાની અંદર તો બધું ભળી જાય. હા, ઘણી વખત દાળ વધી હોય છે તો જે ઘટ્ટ દાળ હોય ને એ પણ તમે એમાં મિક્સ કરી શકો છો, તો ફૂલ ઓફ પ્રોટીન ચોક્કસ. અને એની સાથે સાથે સોજી એ પણ તમે એના એડ કરી શકો છો. આ બધી જ વસ્તુઓ એડ કરી અને એનો સરસ મજાનો એમાં પૂરતું મુઠ્ઠી પડતું મોણ અને દહીં. આ મોણ બહુ જરૂરી છે, માણસો એમ કે હોય તમારા મોણ ઓછું છે, આ મોણ એટલે એ શું મને જરાક મોણ હજી નથી સમજાણું. એટલે મોણમાં એવું છે કે કોઈ પણ લોટને સરસ મજાનો બાંધવા માટે અથવા તો એ જે વસ્તુ હોય ને એ સરસ ફરસી થાય એના માટે મોણ સરખું હોવું જોઈએ. એટલે એમાં એ કોઈ પણ વસ્તુ સારી બનાવવા માટે મોણ સરખું હોય, એટલે વ્યક્તિને સારી બનાવવા માટે પણ મોણ સરખું હોવું જોઈએ. એનું કારણ છે કે જો વ્યક્તિની અંદર મોણ હશે ને તો એ આજુબાજુ બનતા સંબંધોને પણ એ સરસ મજાના સુમધુર જાળવી શકશે. હું તને એક વાત કહું છું, તાલી તમારા બહુ પરમ મિત્ર છે સ્કૂલમાં છે, તો એ સ્કૂલમાં છે ને એક બેન પંજાબી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ એટલે પંજાબી બનાવે, તો એ બેન છે ને બહુ સરસ પંજાબી સબ્જી બનાવી આવે, પણ એ લોકોની રોટલી જાડી હોય બહુ, જે બેનાની હોય પાછી. હા હા, તો વિવેકે કીધું કે મેડમ આપ મોણ નહીં ડાલતી ઇસમેં, તો મેડમ કે યે મોણ ક્યા હોતા હૈ, તો એ કે મોણ મોણ હોતા હૈ એમ. એટલે હું એમ જ કહું છું કે મોણ મોણ હોતા હૈ. બેન ને સમજાવ્યું બે ત્રણ વાર પછી વિવેકે એમ કીધું કે મેડમ વો રોટલી મેં તો મોણ નહીં, આપમે પણ મોણ નહીં. એટલે આ મોણ હવે મને સમજાઈ ગયું, હવે આપણે આગળ વાત કરીએ. ઓકે સ્મિતા, કેરી ઓન. હા, તો આપણે વાત કરતા હતા મુઠિયાની, તો મુઠિયામાં મોણની સાથે સાથે થોડું ખાટું દહીં જે પણ હું એડ કરું છું, પછી એની સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું નાખો, લીંબુ નાખો અને બધા કોરા મસાલા, મરચું, આપણે લીલું મરચું પણ નાખીએ છીએ, વધારે તીખાશ પસંદ હોય તો તમે સૂકું મરચું નાખી શકો. અને આ બધા મસાલાને એડ કરી અને સરસ એના મુઠિયા જેમ આપણે બાંધીએ એ બાંધી અને એને બાફી નાખવાના. અને હા, સાથે સાથે હું માં તલ એડ કરું છું લોટમાં જ, કારણ કે એની સાથે શું થાય કે અમુક વખતે જે આપણે વઘારમાં તો એના ડેકોરેશન માટે એમ તલ છાંટતા જોઈએ છીએ, પણ એ છે ને ઘણી વખત સાઈડમાં કરી, આ મનોજ જેવા કોઈ જેવા હોય કે જેને ભૂક્કા પસંદ હોય અને ભૂક્કો ચમચીથી ખાવા માટે જોતો હોય તો એમાં એ તલ ખાઈ જાય. અને એકચ્યુઅલી હું તને કહું કે નાના છોકરાઓને છે ને આપણે તલની ચીકી કે તલને લગતી કોઈ પણ વસ્તુ આપશો ને તો એ એવી રીતે નહીં ખાય, પણ આ મુઠિયામાં કે થેપલાની અંદર આપણે એને નાખીને આપશો ને તો છોકરાઓને ખબર પણ નહીં પડે અને એ લોકોના શરીરમાં મળતું કેલ્શિયમ પણ મળી જશે તલથી. બિલકુલ, તો એ પણ હું એડ કરું છું. અને મુઠિયા બાફી નાખ્યા પછી ઠરી જાય એને લગભગ 25-30 મિનિટનો ટાઈમ આપવો પડે છે પેલા બાફવા માટે, સરખી રીતના બફાઈ જાય એટલે પછી એને ઠંડા પડી જાય એટલે તેલ મૂકી અને એની સાથે લીલા મરચાં, પછી પેલું લીમડો, રાઈ, જીરું, હિંગ બધું નાખી અને સરસ એને એનો વઘાર કરી નાખવાનો, તલ એડ કરવાના અને બસ. પછી એને ગરમા ગરમ તમે ઉપર ધાણાભાજીથી ડેકોરેશન કરી, પછી જે ટોપરાનું ખમણ હોય એ પણ નાખી અને એને સરસ મજાનું ડેકોરેશન કરી અને જો ખવડાવો તો જોઈને જ બધાના મોઢામાં પાણી આવશે. સ્મિતા, આજે લગભગ એવું થતું હોય છે કે મુઠિયા ઘણા બધા મુઠિયા બનતા હોય છે પણ એ પોચા નથી બનતા, એનું પોચા નથી બનતા એનું કારણ શું મને એ સમજાતું નથી, તો એ પોચા બને એના માટે શું કરવાનું? એટલે એક તો એમાં વેજીટેબલ્સ ઘણું બધું હોવું જોઈએ, ભરપૂર શાકભાજી હોય અંદર એટલે, અને એને બાઇન્ડિંગ કરવા જેટલો લોટ હોય એટલે બે સરખા ભાગે હોય લોટ અને વેજીટેબલ્સ, પ્લસ એમાં જે વાત કરી આપણે મોણની, મોણ આવ્યું આવ્યું પાછું, અને મોણની સાથે જે દહીં નાખીએ ને દહીંને કારણે પણ મુઠિયા પોચા થાય. અચ્છા અચ્છા, બરાબર. કારણ કે ઘણી વખત બહુ મોણ પડી જાય ને તો વસ્તુ છે છૂટી પડી જાય. એટલે આમાં શું થાય કે આપણે કહું કોઈ બેસુરો ગાતો હોય કે સૂરમાં ગાતો હોય તો આપણને ખબર ન પડે કે આ શું ટેકનિકલી, પણ એટલી ખબર પડે કે મજા નથી આવતી. એવી જ રીતે આ રસોઈનું પણ એવું છે કે એમાં શું અંદર છે ટેકનિકલી ખબર ન હોય, એ તમારા જેવા જે હોય એને ખબર હોય, પણ એમ ખબર પડે કે આ મજા નથી આવતી એમ, તો એ મજા આવે એના માટે શું કરવું એ. હા, બીજી એક વાનગી છે. હા, તો હવે કઈ વાનગી આજે? બીજી છે ઘઉંના ફાડાનો પુલાવ. ઓહો, એની તો લાપસી બને એટલી ખબર છે. ના, લાપસી બને પણ બધાને મીઠું મીઠું ન ભાવતું હોય તો, ગળપણ ન ભાવતું હોય તો, અને ખારો ખારો. હા હા, હિન્દી ભાષી એને દલિયા કહેતા હોય, એ તો નહીં ને? આ દલિયા, પણ એ દલિયાનો પુલાવ એમ. હા અચ્છા અચ્છા. હા, એટલે એ પુલાવ પણ એવી રીતે છે, કારણ કે ઘઉંનો લોટ
એમાં જેટલી ન્યુટ્રિશન વેલ્યુ હોય ને એનાથી વધુ બ્રોકન વીટ જે કહેવાય એટલે કે ઘઉંના ફાડા એમાં એની વેલ્યુ વધી જાય, એ વધુ હેલ્ધી કહેવાય. બરોબર. અને ડાયાબિટીક પેશન્ટ માટે તો આ બહુ બેસ્ટ ઓપ્શન રહે કે જે ચોખા ના ખાઈ શકતા હોય, ડાયાબિટીસ વાળા હોય એને ચોખા ખાવાની મનાઈ હોય, એ લોકો પણ ઘઉંના ફાડાનો પુલાવ આરામથી ખાઈ શકે છે. તો ચોક્કસથી મિત્રોને એની રેસિપી સમજાવી દો પ્લીઝ. એક કપ ઘઉંના ફાડા લેવાના અને એની સાથે હું એડ કરું છું બધા વેજીટેબલ્સ કે જે તમે ચોખાના પુલાવમાં જે તમે એડ કરી શકો એ બધા જ. એની અંદર તુવેર છે ફળેલી, વટાણા, રીંગણા, ફ્લાવર, ગાજર, મકાઈના દાણા અને એની સાથે હું જે સોયા ચંક્સ આવે છે ને સોયાવાળી એ પણ હું એની અંદર એડ કરું છું. એટલે સોયા ચંક્સને પલાળવા પડે કે ના, પલાળ્યા વગર જ તમે ડાયરેક્ટ એની અંદર કુકરમાં નાખી દો ને તો એ સાથે સાથે સરસ બફાઈ જાય છે. તો સૌથી પહેલાં તો હું જે ઘઉંના ફાડા હોય એને ધોઈ અને સાઈડમાં 9 સેકા પાણીમાં પલાળવા મૂકી દો. અને કેટલી મિનિટ સુધી પલાળવા પડે એને? બસ આપણે વેજીટેબલ્સ કટ કરીએ ત્યાં સુધી. ઓકે, વિધિન 5 to 10 મિનિટ્સ. બસ. ઓકે. અને પછી બધા વેજીટેબલ્સ કટ કરી અને એમાં લીલું લસણ એડ કરો, તમને ઓનિયન ફાવતી હોય તો ઓનિયન પણ એડ કરી શકો છો. તો ઘી મૂકી 2-3 ચમચી જેવું અને પછી એની અંદર રાઈ જીરાનો વઘાર કરવાનો, હિંગનો બધું નાખીને, લીમડો નાખો, લીલા મરચાં નાખો, ડુંગળી સાંતળો, લીલું લસણ એડ કરો અને પછી બધા વેજીટેબલ્સ એમાં નાખી દો અને બધો જ સરખો વઘાર કર્યા પછી એમાં જે આપણે બધો સૂકો મસાલો નાખતા હોઈએ છીએ જે પુલાવમાં, હળદર છે, મીઠું છે, જો તીખાશ વધુ પસંદ હોય તો લીલો વધારાનું લાલ મરચું પણ એડ કરી શકો છો. અને એની સાથે સાથે બધા જ વેજીટેબલ્સ નાખ્યા પછી એમાં જે ઘઉંના ફાડા આપણે પલાળીને રાખ્યા હોય ને એ અને સોયા ચંક્સ એ બધું એડ કરી, અને ધારો કે 1 કપ તમે લીધા છે ઘઉંના ફાડા તો 3 થી 3 કપ પાણી ઇનફ થઈ જાય છે, 3 થી 3.5 કપ એ પાણી નાખી અને કુકરમાં વિસલ બોલાવી લો. કેટલી સીટી દેવાની? 4 સીટી બસ, ઇનફ. એટલે આટલી જ વખતમાં બહુ જ સરસ ઘઉંના ફાડાનો પુલાવ રેડી થઈ જાય છે. જે વર્કિંગ વુમન્સ છે, જે પોતાના ટિફિનમાં એને લઈ જવાય છે, એ પણ આરામથી લઈ જઈ શકે છે. કારણ કે સારામાં સારો ઘઉં અને ઘઉં એટલે રોટલી, રોટલી બનાવવામાં જેટલો ટાઈમ લાગે એ પણ બચી જાય છે, શાક બનાવવા માટે અલગથી ટાઈમ લાગતો હોય એ પણ બચી જાય છે, અને ઘઉં ફાડાનો જે વેજીટેબલ પુલાવ આપણે બનાવીએ છીએ એમાં બધા વેજીટેબલ્સ, અને આ વેજીટેબલ્સ બધા જ ખાય, નાના બચ્ચાઓ પણ ખાય, ઘરના મોટાઓ હોય એને પણ આ ભાવે. અને બહુ જ એક સાંજના તમારે સાંજના ખાસ તો લેડીઝ માટે સાંજના શું બનાવું, તો ઘણી વખત એમ થાય કે જો આવું હેલ્ધી ઓપ્શન હોય તો એની અંદર શાક પણ આવી ગયું અને રોટલી પણ આવી ગઈ. બિલકુલ. અને સાંજે પાછા પચવામાં સરળ પણ ખરા અને હલકા સુપાચ્ય, એકદમ સુપાચ્ય. અને દહીં સાથે ખાઓ, કઢી બનાવી હોય સાથે તો કઢી બનાવી લો. અને જો તમારે કદાચ એમ થાય છે કઢી કે દહીં કશું જ નથી ખાવું અને ધારો કે તમે એમનેમ પણ એ પુલાવ ખાશો ને તો બહુ જ ખાવાની મજા આવશે અને બહુ જ ટેસ્ટી. તમે જેટલો તીખો જે રીતની તીખાશ જોઈએ એ રીતે બનાવી શકો, જે તમે એડ કરવો હોય એ કરી શકો. ધારો કે તમને ગાર્લિક અને ઓનિયન સ્કીપ કરવા છે તો એ પણ કરી શકો. જૈન બનાવવો તો જૈન જૈન બની શકે. બિલકુલ બને. બરોબર છે. હા હા. એટલે આમ તો બહુ મોટો રાષ્ટ્રીય પ્રશ્ન છે, સાંજે શું બનાવવું. હવે આજે મેં તો તમારી આ એક મૂંઝવણ દૂર કરી દીધી મનોજભાઈ, તો હવે ભાભીને ક્યારેક બનાવીને ખવડાવજો. બનાવે તો આજે મમતા ભાભી ને આરામ અને ઘરે જઈને આજે મનોજભાઈ રસોડામાં જશે અને સાંજે હું મમતા ભાભી ને ફોન કરીને પૂછીશ કે મારા ભાઈ એ કેવો પુલાવ બનાવ્યો છે. ત્રણ હેલ્ધી ફૂડ આપણને જાણવા મળ્યા, એમાં હેલ્ધી ડ્રિંક અને આ પુલાવ તો બહુ મસ્ત હતો. ઘઉં નો પુલાવ તો નામે ન સાંભળ્યું એવું. સાચી વાત છે. તો મજા આવી સ્મિતા, થેન્ક યુ. અને મેં જે ભૂલ કરી જા બહેનોના કાર્યક્રમમાં આવવાની, બીજી વાર નહીં કરું એવી ખાતરી સાથે મનોજ સોનીના કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો. નમસ્કાર. ચોક્કસથી મિત્રો, આવતા શનિવારે ફરી આ જ સમયે આપને મળશું. ત્યાં સુધી સાંભળતા રહો આકાશવાણી ભુજ. બહુજન હિતાય બહુજન સુખાય. સાંભળતા રહો આકાશવાણી ભુજ.